હતા, પણ આવા આજ દાજે લદલને ભૂલી અને દીકરી બા શકુણાને વેવિશાળ કરાવી. અને જોજો સતીરા, એક રાજપૂતાણી છો, એક જમણા હાથના વચન આપો કે દીકરી બા શકુણાને સાસરે વડાવ્યા પછી આંખમાં એક પણ આંસુ નહીં લાવી, અને રાજી ખુશીથી વન જવાની રજા આપશો. કારણ કે તમે તો એક ક્ષત્રિયાણી છો કે જેથી કદાચ રણ મેદાનની અંદર ભૂંગીઓ ઢોલ વાગે તેથી સિધુરિયા થાપા દે હાથમાં માં ભવાની હોપી અને તિલક કરીને કહી દઈએ કે જાઓ, કા મરજો ને કા મારજો, પીવું પણ પીઠ ન દેજો લગાર, અરે નહીતર તો અમારી સૈયરુ મેણા મારશે, આ તો કાયર નરની નાર. તમે ઈ રાજપૂતાણી છો, જોજો હો પછી વિલાપન આહુડા નો આવે સતીરાણી. સ્વામી કે અગ્નિ ની સાક્ષી તમ સંગાથે ચોરી ના ચાર ફેરા ફરી ના ત્યારે તમારા કોલે ને બોલે બંધાણી હતી કે તમારા સુખ માં સુખી ને તમારા દુઃખ ને પૂરી પૂરી ભાગીદાર બનીશ મારા નાથ. રાજપૂતાણી તમારા કોલે ને બોલે બંધાય છે સ્વામી કે દીકરી સગુણા ને સાસરે વળાયા બાદ કોઈ પણ જાતનો વિલાપ કર્યા વગર એક પણ આહુડું પાડ્યા વગર સોળે શણગાર સદગી ને હસતા મૂકે મને બળાવે છે, જમણા હાથના વચન આપું છું સ્વામી. ભલા પ્રધાન રાજમાંથી સારા એવા કોઈ પુરાણા પંડિત ને બોલાવો. વીરો પર ધન બોલાવે ગુરુદેવ આવ જો રે લોલ, ગુરદેવી આવી આરે લો, એ આવ્યા તાઈ અમે રાજને દરબારે, વીરો પર ધન બોલાવે ગુરદેવી આવી આરે લો, એ વીરો પર ધન બોલાવે ગુરદેવી આવી આરે લો. અરે વીરા પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હા ગુરુદેવ, કામ અમારે ને અમારા મહારાજાને પડ્યા છે. અરે પોગરણ ગઢના રાજા અજમલને આજે ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે પ્રણામ છે ભૂદેવ. હા મહારાજ, તો આજે વાક નહીં ગુનો નહીં તો અત્યારે બોલાવાનું કારણ મહારાજ? અરે ભૂદેવ, ભૂદેવના બ્રહ્મના સંતાનના કોઈથી કોઈ વાક હોતા નથી. અરે ભૂદેવ, આજ તમને મારા રજવાડાની અંદર બોલાવવાના કારણ તો એટલા છે કે મારા દીકરી બા શકુણા બા આજે ઉંમરલાયક થઈ ગયા છે અને એના વેવિશાળના ત્રિપડ લઈ અને આપણે દેશ દેશાવર જવાનું છે ભૂદેવ. હા મહારાજ, પણ આજે ક્યાં જાઉં અને ક્યાં ના જાઉં તેની મને જાણ કરજો મહારાજ. હા ભૂદેવ, આમાં દેશ રહે એ જાજો રે ભૂદેવ, તમે પાર ભૂદેવ તમે પાર દેશ જાજો, આમાં જઈને કરે ના જાશો પીગળ ગળ રે પંડિતજી. Thank you.
એવા એક નવા જઈએ પિંગલ ગઢ રાજ રે રાજનજી એ રાજનજી એ રાજનજી હા મહારાજ આજે દેશ ફરશું પરદેશ ફરશું પણ આજ તમારે મને એક વચન આપવું પડશે મહારાજ બોલો જાઉં સગુણા બેન નું નાળિયેર સ્વીકારીને આવું તમારે મંજૂર રાખવું પડશે મારા જમણા હાથના તમને અભય વચન છે કે કોઈ પણ રજવાડાની અંદર બેનબા સગુણાના લીલુડા સીપણ જિલાવીને આવો એ મને તો નહીં પણ રાજા અજમલના વાલી વારસાને પણ માન્ય રહેશે આ રાજા અજમલનું તમને સત વચન છે આજ હર કે ઉમંગે ગોર દેવ હાલિયા રે એ ચાલિયા દેશ ને પર દે આજ હર કે ઉમંગે ભૂદેવ હાલિયા રે ભૂદેવ હાલિયા રે ભવાની માં તારે મારી માવડી રે લઘુ તને પાઈ માતા લઘુ તને પાઈ ભવાની માં તારે મારી માવડી રે અને હુકા સુલે કે બધા નમન કરે એને મન કરું વારં વાર નમન કરું વારં વાર મારા પૈરા નાની સભા સુની રજડા હજ રાજા રે બોલાવે પતા ના વજો રે રાજા ના બોલાય બાપર ના
આયો રાજના દરબારી એવો રાજના દરબારી એવો રાજના દરબારી એવો રાજના દરબારી રાજા ના બોલાય પરદા ના આવ્યા રે યાદે પરદા ને યવીન મારા બાપુ ને મે નમન કરે વાર વાર નમન કરે વાર વાર નમન કરે વાર વાર પરદા ને યવીન મારા બાપુ ને મે બાપુ તમારા જેવા રાજા અહીંયા રાજ કરતા હોય અને બાપુ મારા જેવા પ્રધાન અહીંયા ચોકી ફેરો કરતા હોય ને બાપુ આપણી પ્રજા આજ રસમાં જેમ ફાવે એમ જોઈતી હતી પ્રધાનજી હા બાપુ મારી નગરીની અંદર હા હંમેશના માટે હા તેમ જ ચાલો જોઈ તે એમ જ ચાલે બાપુ બીજું કઈ હાલે છે તમારા રાજમાં બાપુ હરે પ્રધાનજી શું હા જે મારા નગરની અંદર કોણ વયું ગયું તમે કયો નગર ની અંદર મેં કીધું કોઈ વયું ગયું છે વળી લાગે હા જે મારા ભીંગળગઢ નગરી ની અંદર હા હંમેશા માટે કોયલું બોલતી હોય છે માં બોલે બોલે હા જે મારા ગઢ ના કાંગડે હા કાંગડે કાળી કોયલે કટકા કકળાટ કરી રહી છે છે કટકા કરી રહી છે એ બાપુ એ પણ હોય બાપુ તો માટે બધાની શું હા જે મારા નગર ની અંદર નક્કી કોક દુશ્મન નું ઘણું માણસ માણસ મહેમાન ગતિ કરતી એવું લાગે છે હા જ મારા રાજમાં રાજમાં એવા ચોકી ફેરા કરો કેવા કે રાજ નું માણસ માણસ રાજમાં હોવું જોઈએ અને બાર નું માણસ બાર હોવું જોઈએ હા બરોબર છે રાજ નું માણસ રાજમાં બાર નું માણસ બાયણે એ પણ શું થયું બાપુ તમે કીધું એમ તો તમે જેમ બોલ્યા એમ તો હું બોલ્યો આ તમારા બાપુનો હુકમ છે બાપુ આટલા વર્ષથી હું તમારી ભેગો નોકરી કરું કોઈ દી રાજમાં કઈ ખોટું થવા દીધું માટે બધાજી મારી રજા સિવાય રાજમાં કોઈ ચતુર નો ફરવું જોઈએ અજયા જગત છે ઊંડાય ના પાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા એ માયા અલીપથી મસ્ત લાગે એવું મન કેતી એના મારા કપડાનો કલર નથી કરતી